પણ હવે આગળનો ટ્રેન્ડ કેવો રહેશે માર્કેટ પર આપણે રોજ બપોરે ચર્ચા કરતા હોઈએ છીએ અને વ્યૂઝ લેતા હોઈએ છીએ જેથી આપણી સ્ટ્રેટેજી કોઈ રોંગ ન પડે ને આપણને ગાઈડન્સ મળતું રહે અને આજે એ જ અંતર્ગત સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ સુનિલ સુબ્રમણ્યમ આપણી સાથે જોડાયા છે. સર, વેરી ગુડ આફ્ટરનૂન. ઓર આજકલ જો હમ માર્કેટ કા જો રુખ દેખ રહે હૈ, કભી ઉપર કભી નીચે, લેકિન એક સીમિત રેન્જ મેં હમ જો કારોબાર દેખ રહે હૈ, મોસ્ટલી કન્સોલિડેશન કરેક્શન એક અભી હમારા રોજ કા વર્બ હો ગયા હૈ કે જો રોજ બોલના હી પડતા હૈ. ક્યા લગતા હૈ માર્કેટ અભી ક્યા કૈસે ટ્રેન્ડ મેં આગે જાયેગા, યે ફેઝ કિતના આગે જા કે રહે સકતા હૈ, ઓર કૌન સે લેવલ્સ પે આપ દેખ રહે હૈ એક સેટલમેન્ટ કે એક કર્વ અપ કર્વ દેખને કે લિયે, ક્યા સ્ટ્રેટેજી સે અપને કો આગે બઢના પડેગા અભી. દેખિયે, જો અભી જો અનસર્ટેનિટી જો હૈ વોલેટિલિટી કે કારણ જો હૈ વો હૈ કે એફઆઈઆઈ કે ફ્લોઝ થોડે વોલેટાઇલ હૈ, ક્યોંકિ યુએસ મેં જો ખબર આ રહી હૈ, એક તરફ ઇન્ફ્લેશન બઢ રહી હૈ યુએસ મેં, મગર ફેડ માન રહા હૈ કે યે ટેમ્પરરી ઇન્ફ્લેશન હૈ, ઇસલિયે વો ટેપરિંગ યા રેટ હાઇક કે બાત કો ટાલ રહે હૈ, કરેંગે ટેપરિંગ હમ ધીરે ધીરે કરેંગે જૂન જુલાઈ તક, ઓર રેટ હાઇક તો 2023 મેં કરેંગે, યહી ઉનકી બોલતી હૈ, મગર માર્કેટ ઉસકો બિલીવ નહીં કર રહે હૈ, ક્યોંકિ ગ્રાઉન્ડ લેવલ જો ડેટા આ રહા હૈ યુએસ સે વો થોડી મજબૂત આ રહી હૈ, તો અગર મજબૂત આ ગઈ તો એક ના એક દિન ફેડ કહેગા કે યે ઇન્ફ્લેશન સેમી પરમેનન્ટ હૈ, તો શાયદ વો અપના રેટ હાઇક કા પ્રોગ્રામ આગે બઢા સકતે હૈ, તો એફઆઈઆઈ થોડે ડરે હુએ હૈ ઇસકે બારે મેં, ઇસલિયે વો અપના એલોકેશન થોડા કમ કરવા રહે હૈ એમર્જિંગ માર્કેટ્સ કે ઓર, ક્યોંકિ ડોલર સ્ટ્રેન્થન હોતી હૈ તો એમર્જિંગ માર્કેટ કી કરન્સી વીક હો સકતી હૈ, તો યે એક ચીઝ હૈ જો અનસર્ટેનિટી દિલવા રહી હૈ, ઓર કબ જાયેગી યે અનસર્ટેનિટી, યે મેરે કો અભી ડિસેમ્બર મેં એક ફેડ પોલિસી હૈ, ઓર ઉસકે બાદ ક્યા વો ડેટા દેખકર ક્યા બતાતે હૈ ઇસકે ઉપર ડિપેન્ડ કરતા હૈ. દૂસરી તરફ ડોમેસ્ટિક ઇકોનોમી મેં ખબર અચ્છી હૈ, ડોમેસ્ટિક ઇકોનોમી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર કા એસઆઈપી કે થ્રુ ફ્લોઝ સ્ટ્રોંગ હૈ, તો ડોમેસ્ટિક એમએફ ઇસ ફાઇનાન્શિયલ યર મેં કન્ટિન્યુઅસલી બાયર્સ રહે હૈં, જો ભી એફઆઈએસ બેચ રહી તો વો બાય કર રહે હૈં, ઇસલિયે માર્કેટ એક સ્ટ્રોંગ કરેક્શન મેં નહીં જા રહી હૈ, ઓર એક રેન્જ મેં જૈસે આપને બતાયા કન્સોલિડેશન ટ્રેન્ડ મેં ચલ રહી હૈ, ઓર ઇન્ડિયન ઇકોનોમી કી આઉટલુક ભવિષ્ય મેં તો બહોત બઢિયા હૈ, ક્યોંકિ જો ઇન્ડિયા કી ગ્રોથ રેટ કોવિડ કે કારણ ઠાલ ગઈ થી વો અભી વાપસ કોવિડ કે પ્રી લેવલ સે ઉપર ચલ ચુકી હૈ. ગવર્નમેન્ટ ને ભી બહોત સે સ્કીમ્સ જૈસે પીએલઆઈ એક્સપોર્ટ કો સપોર્ટ કરને કે લિયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસે કાર્યક્રમ શરૂ કર દિયા હૈ, ગવર્નમેન્ટ કી ફિસ્કલ રેવન્યુઝ ટેક્સ રિસીટ્સ જીએસટી ઓર ઇન્કમ ટેક્સ દોનો બહોત જબરદસ્ત રહે હૈ, તો ગવર્નમેન્ટ કી ફિસ્કલ સિચ્યુએશન ભી અચ્છી દિખ રહી હૈ, ઓર આને વાલે બજેટ ફેબ્રુઆરી 1st કો જો બજેટ હોતી હૈ વો એક ઇમ્પોર્ટન્ટ ચીઝ રહેગા કે કૈસા ગવર્નમેન્ટ અપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પુશ કો જારી રખતી હૈ, ઓર ક્યા વો પીએલઆઈ સ્કીમ્સ કો ઓર ભી બ્રોડન કરેગી ઓર ભી સેક્ટર્સ ઉસકે અંદર લાયેગી. અગર યે હોતા હૈ તો મેં સમજ રહા હું કી સાયક્લિકલ સેક્ટર્સ જૈસે આપ કેપિટલ ગુડ્સ બિલ્ડિંગ મટીરિયલ્સ યે સબ એક અપ વિકેટ મેં આયેંગે ઓર ઇન્ડિયન માર્કેટ કો સપોર્ટ દે સકતી હૈ, તો મેરે ખ્યાલ મેં એક 3-4 મહિને કે લિયે યે વોલેટિલિટી રહેગી, તો લોગો કો નિવેશકો કો જરા અપના સ્ટેક ગર્ડ કરીકે તરીકે સે એસઆઈપી યા એસટીપી કે થ્રુ નિવેશ કરને કી જરૂરત હૈ, ઓર ઉસકે બાદ મેં એક બહોત અચ્છી ફ્યુચર દેખ રહા હું, તો જો ભી નિવેશ અભી કરેંગે આપ ઇસકા ફાયદા આપકો પૂરા અગલે 3-5 સાલ મેં જરૂર મિલ સકતા હૈ, ઓર એક બ્રોડર રેલી હોગી ઇસ બાર, ક્યોંકિ જૈસે આપકો પતા હૈ જબ સાયક્લિકલ્સ ચલતી હૈ તો મિડ ઓર સ્મોલ કેપ કી ઓર્ડર બુક પડતી હૈ, ફિર ઉનકે યે હોતી હૈ, તો ઉધર ક્યા હોતા હૈ ના કી પ્રેડિક્ટેબિલિટી ઉનકી અર્નિંગ્સ કી પ્રેડિક્ટેબિલિટી પાસ્ટ ટ્રેક રેકોર્ડ સે અબ કરેંગે તો ગલત હોગા, તો ફ્યુચર કી અર્નિંગ્સ કઈ ગુના જ્યાદા હો સકતી હૈ ઓર અચ્છે રિટર્ન્સ ભી દિલવા સકતે હૈ, તો મેરે ખ્યાલ મેં યે 3-4 મહિને કા થોડા માહોલ એસે રહેગા અનસર્ટન, ઉસકે બાદ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ રહેગી માર્કેટ કે. તો 3-4 મહિને અભી એક ક્રુશિયલ રહે સકતે હૈ માર્કેટ કે લિયે. લેકિન સર, દૂસરી એક બાત મેં જાનના ચાહુંગી, આપને કહા કે જો એફઆઈઆઈસ હૈ વો એક વોલેટાઇલ એક અનસર્ટેનિટી દેખ રહે હૈ ઉનમે જો ઉનકા પેટર્ન રહા હૈ લાસ્ટ ફ્યુ વીક્સ કે લિયે, લેકિન ડીઆઈઆઈસ કી વજહ સે વો સમલ જા રહા હૈ, લેકિન આગે જાકે ડીઆઈઆઈસ કિતના સપોર્ટ કર પાયેંગે, ક્યોંકિ અભી વી નો કે લિક્વિડિટી હૈ તો ડીઆઈઆઈસ સપોર્ટ કર રહે હૈ, લેકિન બાદ મેં જબી અગર ડિસેમ્બર મેં હમે પતા ચલેગા કે ફેડ કા ક્યા નિર્ણય હોગા, ઓર અગર ટેપર કરને કી બાત કરતે હૈ તો વાપસ હમ દેખેંગે કે બહોત સારા ફંડ આઉટફ્લો જા સકતા હૈ, કહે નહીં સકતે, લેકિન તભી અપને માર્કેટ્સ કી ક્યા સિચ્યુએશન બન સકતી હૈ. દેખિયે, મેં સમજ રહા હું કે ડોમેસ્ટિક નિવેશક જો હૈ
वो ज्यादा टेपरिंग के बारे में फिक्र नहीं कर रहे हैं। इतना टेपरिंग का खबर आते रहते हुए भी डोमेस्टिक के एसआईपी की बुक बढ़ती रही और रिटेल में डीमैट अकाउंट्स की फ्लोस भी बढ़ती रही। तो मेरे ख्याल में वो अपने इकोनॉमी के ऊपर भविष्य का, अगर कोविड का चौथा वेव आके कुछ डैमेज करता है, तीन थर्ड वेव या फोर्थ वेव, डोमेस्टिक रिलेटेड फैक्टर्स के कारण ही मैं इन्वेस्टर बिहेवियर को चेंज होते हुए देख रहा हूँ। टेपरिंग तो समझिए एक नॉन डेविल है, सबको पता है कि एक ना एक दिन होने वाला है, थोड़ा आगे थोड़ा पीछे। तो उसके कारण मैं कोई डरावट या एक पैनिक रिएक्शन डोमेस्टिक इन्वेस्टर्स से पैसा निकालने का डिसीजन मैं नहीं एंटिसिपेट कर रहा हूँ। डोमेस्टिक इकोनॉमी की हालत को देखते हुए वो उनकी एक्शंस डिसाइड करेंगे। और मेरे ख्याल में डोमेस्टिक में नंबर्स जो आ रहे हैं वो अच्छे ठीक ठाक आ रहे हैं, और उसके कारण मैं समझता हूँ कि फ्लोस और बढ़ ही सकते हैं। सेकेंड चीज मैं कहूंगा कि आपका एविडेंस भी देखिए कि न्यू फंड ऑफर्स भी जो म्यूचुअल फंड्स लॉन्च कर रहे हैं भरपूर कलेक्शन हो रहा है उसमें, तो पैसा बहुत है डोमेस्टिक रिटेल इन्वेस्टर के पास, क्योंकि उन्होंने इस कोविड के टाइम फ्रेम में जब एक माइग्रेंट लेबर यहाँ पे थोड़ा जॉब लॉसेस हुआ था, मगर मिडिल इनकम क्लास और अपर इनकम क्लास में उनको कोई जॉब लॉस, इनफैक्ट आईटी सेक्टर में आज डिमांड फॉर एम्प्लॉयमेंट बहुत ज्यादा है और सैलरीज भी बढ़ रहे हैं, तो कंज्यूमर सरप्लस जो कंज्यूमर के हाथ, और खर्चा भी नहीं किया उन्होंने इन लॉकडाउन के वक्त में, घर में बैठे हुए ना ट्रेवल किया, ना गाड़ी खरीदी, ना कुछ कंजम्पशन किया, तो पैसा बहुत है उनके पास, उसको अभी वो अलोकेट कर रहे हैं मार्केट में, तो उस पैसे में कोई कमी नहीं देख रहा हूं मैं। तो मेरे लिए जो डरावट है कि डोमेस्टिक इन्वेस्टर्स शायद वॉल्टी के कारण पैसा निकालेंगे, ये मैं सोचता हूं कि उसका जो पुराना वाला जो इफेक्ट था उतना ज्यादा नहीं होगा, क्योंकि आजकल लोग थोड़ा मैं कहूंगा कि मोर नॉलेजेबल हो गए हैं, क्योंकि इन्फॉर्मेशन इतनी मिलती है उनको। और जब मार्च लास्ट ईयर मार्च 20 में लॉकडाउन हुई थी और मार्केट की करेक्शन हुई थी, अगले 6 महीने में डोमेस्टिक इन्वेस्टर का पैनिक आपने देखा, मार्केट बढ़ रही थी मगर इन्वेस्टर्स पैसा निकाल रहे थे, मगर जिन्होंने भी जब पैसा निकाला उनका नुकसान ही हुआ, क्योंकि अगर टिके रहे थे मार्केट में तो उनका दुगना हो जाता पैसा। तो वो लर्निंग भी उनको आ गई है कि ऐसे पैनिक नहीं करने का, स्टे इन्वेस्टेड करने का है। तो मेरी कॉन्फिडेंस है कि डोमेस्टिक इन्वेस्टर्स अपना क्या कहते हैं कि कॉन्फिडेंस नहीं हारेंगे और इन्वेस्टेड रहेंगे।